શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ત્રેવીસ સોમવારે આવતી ચૈત્ર માસના સુદ પક્ષની તેરસની તિથિ એટલે સોમ પ્રદોષની વ્રતકથા મહિમા મુહૂર્ત જાણીશું તથા આ દિવસે શુભ સંયોગ પણ છે સાથે અનંગ ત્રયોદશી પણ છે જેમાં ભગવાન કામદેવ અને રતિની પણ પૂજા શિવ પાર્વતીની સાથે જ થશે જેથી જીવનમાં કામ પર વિજય પ્રાપ્ત કરી શકાય ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરી શકાય તે વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમીયુબંધના મોક્ષે મહામૃતાત્ બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો ચૈત્ર માસ એટલે કે પુણ્ય આપનાર આ મહામાસ છે ચૈત્ર માસની શુક્લ પક્ષની તેરસની તિથિ જેને ત્રયોદશી કહેવાય છે આ તેરસની તિથિ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે જેને પ્રદોષ પણ કહેવાય છે પ્રદોષનું વ્રત કરવાથી ભગવાન મહાદેવની કૃપા તુરંત પ્રાપ્ત થાય છે કારણ કે પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની જે ભક્તો પૂજા આરાધના કરે છે શિવ નામ જપે છે કહેવાય છે કે નટરાજ સ્વરૂપ ભગવાન મહાદેવ કૈલાસ ઉપર બિરાજીને નૃત્ય કરે છે ત્યારે ભગવાન ભોળાનાથ પોતાના ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળે છે માટે સર્વે કામના પૂર્ણ કરનાર આ પ્રદોષનું વ્રત છે આરોગ્ય સૌભાગ્ય દેનાર આ પ્રદોષનું વ્રત છે મહિનામાં બે વખત તેરસની તિથિ આવે છે સુદ પક્ષ અને વધ પક્ષ બંને પક્ષમાં જે વારે જે દિવસે તિથિ આવતી હોય તે પ્રમાણે તે પ્રદોષનું વ્રત કહેવાય છે જેમ કે અત્યારે સોમવાર પ્રદોષનું વ્રત આવે છે તો તેને સોમ પ્રદોષ કહેવાય છે સોમ એટલે ચંદ્રમા ચંદ્રમા કે જે ભગવાન મહાદેવના શિષ ઉપર બિરાજમાન છે ચંદ્રદેવના ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ છે માટે સોમવારનું જે પ્રદોષનું વ્રત છે તે ઘણું ઉત્તમ છે સોમ પ્રદોષના દિવસે ચંદ્રદેવની પણ પૂજા આરાધના થઈ જાય તો કુંડળીમાં સર્વે ગ્રહ શુભ થાય છે ભગવાન ભોળાનાથની કૃપાની સાથે આજે અનંગ ત્રયોદશી છે અનંગ એટલે કે કામદેવનું એક નામ છે જેમાં ભગવાન ભોળાનાથની સાથે કામદેવની પૂજા કરવાનો પણ મહિમા છે એ છે આજનો દિવસ આ સોમ પ્રદોષના દિવસે ચંદ્રમાં સૂર્ય રાશિમાં છે પૂર્વક ફાલ્ગુની નક્ષત્રના પ્રભાવમાં છે આ દિવસે ભગવાન શિવ અને દેવી માતા પાર્વતીની પૂજાની સાથે કામદેવ અને રતિની પૂજા કરી શકાય છે સોમપ્રદોષના દિવસે અનંગ ત્રયોદશીમાં શુભ સંયોગ પણ બની રહ્યો છે વ્યક્તિના દરેક કષ્ટ સંકટ મટે છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય તેવો શુભ સંયોગ બની રહ્યો છે ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત છે તે શુભ દિવસે ભક્તો વ્રત જપ કરીને ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરી શકે છે પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકે છે કુંડળીમાં જો ખરાબ ગ્રહ હોય શુભ પ્રભાવ ન આપતા હોય તે પણ શુભ પરિણામ આપે છે ચંદ્રમાં સંબંધી કોઈ સમસ્યા હોય ચંદ્ર શુભ ના આપતા હોય સ્ત્રી સંબંધી સમસ્યા હોય માતા સંબંધી સમસ્યા હોય તો પણ આ સોમ પ્રદોષનું વ્રત કરવાથી ઉત્તમમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તેવો આજનો દિવસ તે ખાસ છે સોમપ્રદોષનું વ્રત અને અનંગ ત્રયોદશી એટલે મહાદેવ અને પાર્વતીની સાથે જે આપણે કામદેવ અને રતિની પૂજા કરીએ છીએ અનંગની પૂજા થાય એટલે આપણા અંદર જે કામ પીડા છે તેમાંથી મુક્તિ મળે છે કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરનાર છે ભગવાન ભોળાનાથ અને એટલા માટે જ મહાદેવનું એક નામ કામનાથ મહાદેવ છે વૈવાહિક જીવનને મધુર બનાવવા માટે આજના દિવસે કામદેવ અને રતિની પૂજા થાય છે પ્રેમી યુગલ અથવા વૈવાહિક જીવન જે પતિ પત્ની વિતાવે છે તે આજના દિવસે ખાસ ભગવાન ભોળાનાથ અને દેવી માતા પાર્વતીની પૂજા કરે છે કામદેવ અને રતિની પૂજા કરે છે જેથી સંતાનની પ્રાપ્તિ થાય સુખપૂર્વક અથવા મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ઈચ્છાઓ પૂરી થાય છે જીવનમાં ધન ઐશ્વર્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે એવી આ શુભ તિથિ શુભવાર છે આ ચૈત્ર માસની ત્રયોદશી તિથિનો પ્રદોષના વ્રતનો સૌ પ્રથમ આપણે આ સોમ પ્રદોષના મુહૂર્ત વિશે જાણી લઈએ સોમ પ્રદોષ વ્રતની તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ત્રેવીસ સોમવારના દિવસે સવારે છ ને પચીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ચાર એપ્રિલ બે હજાર ત્રેવીસ સવારે આઠ ને છ મિનિટની આસપાસ પ્રદોષનું વ્રત હંમેશા સાંજે એટલે કે સૂર્યાસ્ત સમય પહેલાં પિસ્તાલીસ મિનિટ અને સૂર્યાસ્ત સમય પછી પિસ્તાલીસ મિનિટનો જે ગાળો છે તેને આપણે પ્રદોષ કાળ કહેવાય છીએ ત્યારે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે તે પૂજાના મુહૂર્ત પ્રમાણે જોઈએ તો ત્રણ એપ્રિલ બે હજાર ત્રેવીસ સોમવારના દિવસે પ્રદોષનું વ્રત રાખવામાં આવશે પ્રદોષનું પૂજાનું શુભ મુહૂર્ત છે સોમવારે સાંજે છ થી સાડા સાત સુધી આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથને પૂજા દ્વારા પ્રસન્ન કરી શકાય છે સોમ પ્રદોષના દિવસે પ્રદોષકાળમાં પૂજા કરવાથી ભગવાન ભોળાનાથ તુરંત પ્રાર્થના સાંભળે છે આ પ્રદોષનું વ્રત રાખનાર ભગવાન ભોળાનાથની પૂજા કેવી રીતે કરે તે પણ આપણે જાણી લઈએ પ્રદોષનું વ્રત રાખનારે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા સફેદ વસ્ત્ર પણ ધારણ કરી શકાય છે ત્યારબાદ ભગવાનના મંદિર પાસે આપણે આવીએ મંદિરને સાફ સફાઈ કરીને જો અંગૂઠા જેવડું નાનકડું શિવલિંગ રાખ્યું હોય મૂર્તિ હોય ફોટો હોય તેની પણ આપણે ઘેરે પૂજા કરી શકીએ છીએ અને શિવાલયમાં જઈને પણ ભગવાન ભોળાનાથની પૂજા કરી શકાય છે ત્યારબાદ ભગવાન ભોળાનાથના આ વ્રત માટે સંકલ્પ કરાય છે હાથમાં ચપટી ચોખા લઈને ભગવાનને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આજે હું આપનું પ્રદોષનું વ્રત રહું છું હે નાથ આ વ્રતની મને કરવાની શક્તિ આપો અને હે પ્રભુ મારા પાપ નષ્ટ થાય મને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય એવી કૃપા કરો શ્રદ્ધા ભક્તિથી આ વ્રતનું પાલન કરવું રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની પાછી સેવા પૂજા થાય છે જેમાં પ્રભુને ગંગાજળ પંચામૃતથી અભિષેક કરાય છે પત્ર અર્પિત કરાય છે રોલી ફૂલ સફેદ મીઠાઈ છે ચંદન છે શ્રીફળ રૂપિયો આદિ અર્પિત કરાય છે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો ભગવાનની આરતી ઉતારવી શિવ ચાલીસા શિવ મંત્ર જે પણ આપણને આવડતું હોય તેનો પાઠ કરી શકાય છે આ દિવસે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભગવાન ભોળાનાથનો મહામંત્ર છે મૃત્યુંજય મંત્ર તેનો જાપ કરી શકાય છે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો એક લોટામાં દૂધ ઘી મધ દહીં અને ગોળ તેનું એક મિશ્રણ કરી લેવું જોઈએ અને પ્રદોષ કાળમાં શિવલિંગ ઉપર આ જે મિશ્રણ છે તેને અર્પિત કરવું જોઈએ અને સફેદ પુષ્પ તથા પાંચ બિલ્વપત્ર ભગવાનને ચડાવવા જોઈએ ત્યારબાદ પ્રભુનો કોઈ પણ આપણને મંત્ર આવડતો હોય ઓમ સોમ સોમાય નમઃ અથવા ઓમ શિવાય નમઃ આ મંત્રનો જપ કરતાં કરતાં ભગવાનને પ્રાર્થના કરવી આમ કરવાથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પિતૃદોષ સંબંધી સમસ્યા હોય તો આ પ્રદોષના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને કાળા તલ નાખેલું ગંગાજળ અર્પિત કરવું જોઈએ ચડાવવું જોઈએ આમ કરવાથી જીવનમાં જે નકારાત્મક ઉર્જા છે ઘરમાં નકારાત્મક ઉર્જા છે તે શુભ પરિણામ આપશે પરિવારમાં જો સુખ સમૃદ્ધિની કમી હોય તો આ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવને ગાયનું દૂધ ચડાવવું જોઈએ અભિષેક કરવો જોઈએ ગંગાજળ અથવા સાદા જળથી ઉપર અભિષેક કરવો આમ કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે માછલીઓને નાની નાની ગોળી ખવડાવી અથવા માછલીનો જે ખોરાક આવે છે તે ખવડાવવો જોઈએ જીવનમાં ખૂબ જ પરેશાની હોય તો આજે પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરીને આ મંત્રનો જપ કરાય છે ઓમ ગૌરી શંકરાય નમઃ આ મંત્ર જપવાથી જીવનની દરેક પરેશાનીમાંથી મુક્તિ મળે છે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે પતિ પત્ની વચ્ચે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે પણ સાયુજ્ય સ્થપાય છે આ ઉપરાંત જો જીવનમાં બાધા આવતી હોય તો ભગવાન મહાદેવ અને દેવીની પાર્વતીની પૂજાની સાથે કામદેવ અને રતિનું પણ પૂજન કરવું જોઈએ સ્મરણ કરવું જોઈએ ત્યારબાદ શિવલિંગ ઉપર એકવીસ બિલ્વપત્ર અર્પિત કરવા જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું અથવા દક્ષિણા આપી શકાય છે આમ કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં રહેલી બાધા વિઘ્નો દૂર થાય છે ભગવાન મહાદેવની આ પ્રદોષની તિથિ ઘણી પ્રિય છે આજના દિવસે ભગવાન ભોળાનાથને આપણે જે પૂજા કરીએ છીએ તે દ્વારા ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે જલ ચડાવવાથી કહેવાય છે કે મન પ્રસન્ન થાય છે શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે દહીં ચડાવવાથી એવી માન્યતા છે કે વ્યક્તિ પરિપક્વ થઈ જાય છે જીવનમાં સ્થિરતા આવે છે અને સફેદ ચંદનનો લેપ કરવાથી તથા ભગવાન ભોળાનાથ ઉપર અત્તર આદિ અર્પિત કરવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે આમ વિવિધ જતન કરીને ભક્તો મહાદેવને આજના દિવસે રીઝવે છે જેથી પ્રભુ પ્રસન્ન થાય તો પછી ભુક્તિ અને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું સોમ પ્રદોષનું મહાત્મય મુહૂર્ત તથા ઉપાય પણ જાણ્યા હવે આપણે સાંભળીએ આ સોમ પ્રદોષની વ્રતકથા બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની છે આ સોમ પ્રદોષના વ્રતની કથા અનુસાર ચંદ્રદેવ નો વિવાહ રાજા દક્ષની સિત્યાવીસ નક્ષત્ર કન્યાઓ સાથે થયો પરંતુ ચંદ્રમાં રોહિણી પ્રત્યે વધુ જ કંઈક પ્રેમભાવ રાખતા અને રોહિણીજી પણ ચંદ્રમા પર પોતાના પતિ ઉપર હંમેશા મોહિત રહેતા હતા જો કે ચંદ્રમા સ્વયં રૂપવાન હતા રોહિણી અને ચંદ્રમા એકબીજાને અત્યધિક પ્રેમ કરતા હતા આથી ચંદ્રમાની બીજી અન્ય પત્નીઓ આ બધું જોઈને થોડું દુઃખ અનુભવ કરતી હતી કારણ કે પોતાના પતિ તરફથી તેને એટલો પ્રેમ અને આદર મળતો ન હતો ત્યારે ચંદ્રદેવની અન્ય પત્નીઓ પોતાના પિતા દક્ષને આ વાતની ફરિયાદ કરે છે ત્યારે રાજા દક્ષએ ચંદ્રદેવને ઘણું સમજાવ્યું કે દરેક પત્નીને સરખો પ્રેમ અને આદર આપે પરંતુ ચંદ્રદેવ તો માન્યા જ નહીં કારણ કે ચંદ્રદેવ રોહિણી પ્રત્યે ઘણો અનુરાગ અનુભવ કરતા હતા દક્ષ રાજાના કહેવા છતાં માન્યા નહીં એટલે રાજા દક્ષે પોતાના જમાય એવા ચંદ્રમાને ક્ષય રોગ થાય એવો શ્રાપ આપી દીધો જે ચંદ્રમાને પોતાના રૂપનું અભિમાન હતું તે રૂપ જતું રહ્યું ક્ષય રોગને કારણે ચંદ્રદેવની હાલત ઘણી ખરાબ થઈ ગઈ ત્યારે એક દિવસ નારદજી ચંદ્રદેવની ખબર પૂછવા આવે છે ચંદ્રદેવની હાલત જોઈને નારદજીને ઘણી દયા આવી તેઓએ ચંદ્રમાને કહ્યું કે હે ચંદ્રદેવ તમે કાલોના કાલ મહાકાલની પૂજા આરાધના કરો પ્રભુ ભોળાનાથ છે તે તુરંત પ્રસન્ન થશે અને તમારો આ રોગ જે કષ્ટ છે તેમાંથી તમને મુક્તિ મળશે કારણ કે મૃત્યુના દેવતા પણ ભગવાન મહાદેવ છે અને મૃત્યુ જય એટલે કે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવી હોય તો પણ ભગવાન ભોળાનાથની પૂજા થાય છે ત્યારે ચંદ્રદેવે નારદજીની આજ્ઞાને અનુસાર શિવલિંગની સ્થાપના કરી શિવપૂજન પ્રારંભ કર્યું જ્યારે ચંદ્રદેવના પ્રાણ નીકળવાના જ હતા એ પૂર્વે જ ભગવાન ભોળાનાથ ચંદ્રદેવ ઉપર પ્રસન્ન થયા દર્શન આપ્યા અને ક્ષય રોગમાંથી મુક્તિનું વરદાન આપ્યું અને ચંદ્રદેવને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા કે જેથી તેઓ જલ્દીથી ઠીક થઈ જાય ચંદ્રદેવે આ પ્રદોષનું વ્રત કર્યું હતું અને આ પ્રદોષકાળમાં જ ભગવાન ભોળાનાથે ચંદ્રદેવની પ્રાર્થના સાંભળી હતી પ્રદોષકાળમાં જ ક્ષય મુક્તિના આશીર્વાદ ચંદ્રદેવને મળ્યા હતા તેથી કહેવાય છે કે ત્યારથી આ સોમ પ્રદોષનું વ્રત તે સર્વે રોગ કષ્ટ મટાડવાવાળું છે ભગવાન શિવ સોમનાથ ચંદ્રશેખર શશીધર આદિ નામોથી જાણીતા થયા ભગવાન ભોળાનાથ એવા ભોળા છે કે તે પોતાના ભક્તોની પ્રાર્થના જરૂર સાંભળે છે એટલું જ નહીં પરંતુ ભક્તોને માનપાન પણ આપે છે જેમ ચંદ્રદેવને શેષ ઉપર ધારણ કર્યા આ સોમપ્રદોષની અન્ય કથા અનુસાર એવું કહેવાય છે કે જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે ચૌદ રત્ન નીકળ્યા હતા જેમાં લક્ષ્મીજી ચંદ્રમા હલાહલ વીસ સહિત ચૌદ રત્નો તેમાં હલાહલ વીસ હતું તે ભગવાન મહાદેવે ગ્રહણ કર્યું જેથી ત્રણેય લોકની રક્ષા થાય હલાહલ વિષને કારણે ભગવાન મહાદેવના મસ્તક ઉપર ગરમીનો પ્રભાવ વધી ગયો હતો ત્યારે ચંદ્રમાએ સ્વયં ભગવાન ભોળાનાથની સેવા કરી હતી એટલે ચંદ્રમા શીતળતાનું પ્રતિક મનાય છે અને ચંદ્રમાએ ભગવાન ભોળાનાથના મસ્તક ઉપર બિરાજીને શિવજીને શીતળતા આપી હતી ત્યારથી કહેવાય છે કે ભગવાન મહાદેવનો જે વિષ્ણુ પ્રભાવ હતો તે ઓછો થઈ ગયો જો કે દેવતાઓને એવું થયું હતું કે શિવજીએ ચંદ્રમાને એટલે જ ધારણ કર્યો છે કે વિષ્ણુ પ્રભાવ ઓછો થાય પરંતુ મહાદેવ જાણતા હતા કે ચંદ્રમાને શિશુ પર શા માટે ધારણ કર્યા છે કારણ કે ભગવાન મહાદેવ જાણતા હતા કે ચંદ્રમાં વિષ્ણુ પ્રભાવ કદીય સહન ન કરી શકે આ તો ભોળાનાથની એ લીલા હતી કે તેઓ ભક્તોને હંમેશા માનપાન આપતા રહીએ છે અને સમાજમાં જીવનમાં પણ યશ કીર્તિ આપતા રહે છે એવા ભગવાન ભોળાનાથનું આ સોમ પ્રદોષનું વ્રત છે જે ભક્તો ભગવાન ભોળાનાથનું આ પ્રદોષનું વ્રત કરે છે કથા સાંભળે છે પૂજન કરે છે મંત્ર જપ કરે છે તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા નિધાનની જેમ કૃપા કરતા રહે છે જેમ ચંદ્રમાનો ક્ષય રોગ મટ્યો ચંદ્રમાને જીવનદાન પ્રાપ્ત થયું તે હતા ભગવાન સોમનાથ આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી દેવી પાર્વતીની પૂજા કરવાથી ચંદ્રમાની પૂજા થઈ જાય છે ગ્રહદોષ બાધા મટે છે પિતૃદોષ બાધા મટે છે તથા અનંગ ત્રયોદશી છે એટલે કામદેવ અને રતિની કૃપા પણ પ્રાપ્ત થાય છે એવો શુભ સંયોગથી યુક્ત આજનો દિવસ છે માટે આજે ભગવાન ભોળાનાથને અવશ્ય આપણે પ્રાર્થના કરીએ પૂજન કરીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કર્પૂર સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંત હૃદયાર વિંદે ભવં ભવામી સહિતમ નમામી બોલો ભગવાન શક્તિપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ